સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી રિક્ષામાં પેસેન્જરને આગળ પાછળ કરી મોબાઈલ ફોનની ચોરી કરતી તેમજ મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે બે રીટા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 4.70 લાખની કિંમતના 54 મોબાઈલ ફોન કબજે કર્યા છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી રિક્ષામાં મુસાફરો સાથે મોબાઈલ અને રોકડ રૂપિયાની ચોરી કરતી ગેંગનો ત્રાસ વધી ગયો છે. સુરતના જુદા જુદા વિસ્તારોમાંથી રોજે રોજ આ પ્રકારની અનેક ફરિયાદો સામે આવી રહી છે, ત્યારે સુરતમાં ખટોદરા પોલીસે આવી એક ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસના સ્ટાફે બાતમીના આધારે રૂપાલી નહેર 4 રસ્તા પાસેથી 36 વર્ષીય આરોપી શૈલેષ શંકરલાલ પરમાર અને 46 વર્ષીય અનિલ ઉર્ફે બાપિયા પ્રહલાદ સેદાણેને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપી પાડેલા આરોપીઓ પાસેથી 4.69 લાખની કિંમતના 54 મોબાઈલ ફોન કબજે કર્યા છે અને પોલીસ તપાસમાં ખટોદરા, વેસુ, ગોડાદરા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. આ ઉપરાંત કાપોદરા, પાંડેસરા, સુરત રેલવે પોલીસ, અલથાણ અને રાંદેર પોલીસના EFIRના નોંધાયેલા ગુનાનો પણ ભેદ ઉકેલાઈ ગયો હતો. આ ઘટનામાં પોલીસે સલમાન ઉર્ફે સલમાન હડ્ડી ઘસવાલા અને અહમદ રજા આસિફ પઠાણીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજ રોજ ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી હકીકત મળેલ કે રૂપાલી નહેર ખાતે 2 ઇસમો ચોરીના મોબાઈલ વેચવા માટે ફરે છે. જે બાબતે ખટોદરા પોલીસે સ્થળ પર જઈ તહકીકત કરતા 2 માણસ મળી આવેલા બાતમી મુજબ જેમનું નામ અનિલ સેંદોણે તથા શૈલેષ શંકરલાલ નામનું જણાવેલ, તેમની અંગઝડપીમાંથી કુલે 3+2 એ રીતે 5 મોબાઈલ મળી આવ્યા. જે બાબતે તેમની સાથે ઘનિષ્ઠ રીતે યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેઓ પોતે મોબાઈલની દુકાન ધરાવતા હોવાનું ખુલેલ અને પોતાની મોબાઈલ દુકાન ત્રિકમનગર વરાછા વિસ્તારમાં હોવાનું જણાવેલ, જેથી પોલીસે ત્યાં જઈ તપાસ કરતા તેમની દુકાનમાંથી 49 મોબાઈલ મળેલા, જેમાં કુલે 54 મોબાઈલ મળી આવેલા, જેની કિંમત 4,69,000 રૂપિયા સજાવા તેવી થવા જાય છે. જે મોબાઈલમાંથી સુરત શહેરના 3 નવા અને 5 EFIR પર એમ કુલે 8 ગુના ડિટેક્ટ થયેલા, જેમાં પાંડેસરા 2, સુરત રેલવે 1, ખટોદરા, વેસુ અને અલથાણના જુદા જુદા ગુના ડિટેક્ટ થયેલા છે, જે આધારે તેઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ તેમને રિમાન્ડ લેવામાં આવનાર છે. પકડાયેલા આરોપીઓની ગેંગ સુરતના જુદા જુદા વિસ્તારોમાં રિક્ષામાં જઈ મુસાફરોને પાછળ બેસાડતા હતા અને ત્યારબાદ પાછળથી સીટ પર બેસતા નહીં ફાવતું હોવાનું કહી આગળ પાછળ કરી મુસાફરનું ધ્યાન ભટકાવી તેમની પાસેથી મોબાઈલ ફોન ચોરી કરી લેતા હતા. આ ઉપરાંત શહેરને જુદા જુદા વિસ્તારમાં એકલ દોકલ જતા રાહદારીઓના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ પણ કરી લેતા હતા. હાલ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી અન્ય 2 આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.